હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 21 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે આપણી ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે અને હાલમાં જ આપણે અત્યારે એક જન્માષ્ટમી ઓફર લોન્ચ કરી છે. તો આ જન્માષ્ટમીની ઓફર અંતર્ગત છે એપ્લિકેશનનું જેટલું પણ તમામ કન્ટેન્ટ છે એમાં તમને ડાયરેક્ટલી 50% ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર, તો જે રેગ્યુલર પ્રાઇસ છે આપણી એના કરતાં તમને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બરાબર, આ જન્માષ્ટમી ઓફર અંતર્ગત જોવા મળશે. તો જેમને પણ આ ઓફરનો લાભ લેવો છે 9 ઓગસ્ટ સુધી લઈ શકશે. બરાબર, ત્યાર પછી આપણી જે રેગ્યુલર પ્રાઇસ છે એ લાગુ થઈ જશે. તો અત્યારે જન્માષ્ટમીની ઓફર ચાલે છે, તો 50% ડિસ્કાઉન્ટ ચાલે છે. તો જેમને પણ આ ઓફરનો લાભ લેવો છે લઈ શકે છે. શરૂ કરતા પહેલા છે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ. તો ક્વેશ્ચન છે એવો છે કે હાલમાં જ પશ્ચિમ બંગાળના જે રાજ્યપાલ છે એનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવેલો છે? તો આ પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારાનો ચાર્જ કોને સોંપેલો છે? ઓપ્શન તમને આપેલા છે, આન્સર આપવાનો છે તમારે કોમેન્ટ બોક્સની અંદર. જેટલું પણ પોસિબલ હોય, બરાબર, એટલું આ ટોપિકમાંથી જેટલું પણ આપણે ડિસ્કશન કરેલું છે એટલું લખવાનો પ્રયત્ન કરવાનો છે તમારે. ક્વેશ્ચન તમારા માટે છે, આન્સર આપવાનો છે કોમેન્ટમાં. શરૂ કરશું આજનો વિડીયો 21 જુલાઈના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. સૌથી પહેલા તો એક કરેક્શન કરી દઉં. સૌથી પહેલા તો કેવીઆઈસીના ચેરમેન વિશે આપણે ગઈકાલે એક ટોપિકમાં વાત કરેલી હતી. તો એમાં જે ઓપ્શન છે હું તમને કન્ફ્યુઝ કરવા માટે સેટ કરવા જતો હતો, તેમાં મેચ કન્ફ્યુઝ થઈને ખોટો આન્સર આપી દીધો. એકચ્યુઅલમાં ઓપ્શનમાં પણ એ આન્સર નહોતો. કેવીઆઈસીના જે ચેરમેન છે એ કોણ છે અત્યારે? હવે બન્યા છે મનોજ કુમાર. બરાબર, મેં લગભગ મુકેશ કુમાર કેવું કંઈક નામ લીધું હતું. બરાબર, યાદ રાખજો મનોજ કુમાર છે. બરાબર, એ કેવીઆઈસીના ચેરમેન બન્યા છે નવા. બરાબર, તો બાય મિસ્ટેક ખાલી તમને કન્ફ્યુઝ કરવામાં હું કન્ફ્યુઝ થઈ ગયો છું, બીજું કંઈ નથી. ચલો આગળ જશું. હવે પ્રશ્ન છે પેલો આજના વિડીયોમાં, હાલમાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એમના દ્વારા કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે ભારત છે કયા વર્ષ સુધીમાં યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે? તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા એમણે એક જાહેરાત કરેલી હાલમાં જ કે ભારત છે, બરાબર, યુરિયાના ઉત્પાદનની અંદર છે આત્મનિર્ભર બની જશે. આ કયા વર્ષ સુધીમાં બની જશે? 2025 સુધીમાં. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરી દીધી છે કે યુરિયાના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બની જશે 2025 સુધીમાં. હવે અત્યારે શું કન્ડિશન છે યુરિયાને લઈને? અત્યારે છે ભારતમાં કુલ યુરિયાનું ઉત્પાદન કેટલું થાય છે? 260 લાખ ટન યુરિયાનું ઉત્પાદન થાય છે. ક્લિયર એટલું? હવે આ 260 લાખ ટન માંથી, બરાબર, આપણે આયાત જરૂર કેટલાની પડે છે? જરૂર પડે છે 350 લાખ ટન યુરિયાની. તો આયાત કેટલું કરાવવું પડે છે? આપણે 90 લાખ ટન જેટલું આપણે આયાત કરાવવું પડે છે. બરાબર, તો એટલું યુરિયા છે આપણે બહારના દેશોમાંથી મંગાવીએ છીએ, ભારતમાં આયાત કરીએ છીએ. હાલમાં ઉત્પાદન 260 લાખ ટન થાય છે, જરૂરિયાત 350 લાખ ટનની છે. તો 90 લાખ ટન જેટલું છે આપણે યુરિયા વિદેશમાંથી મંગાવીએ છીએ. તો આ યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે આપણે કેટલી જરૂરિયાત છે? 90 લાખ ટનની. તો હવે મનસુખભાઈ માંડવિયાએ એવું કીધેલું 2025 સુધીમાં આપણે કેટલું યુરિયાનું ઉત્પાદન કરશું? તો કે યુરિયાનું ઉત્પાદન છે 320 લાખ ટન સુધી પહોંચાડી દેશું 2025 સુધીમાં. હવે તમે એમ કહેશો અહીંયા તોય તે 30 લાખ ટન જેટલું બાકી રહે, એ ક્યાંથી લાવશું? તો એના માટે છે ઇફકોએ એક ટેકનોલોજી વિકસિત કરી છે નેનો યુરિયા લિક્વિડ. તો 2025 સુધીમાં છે આપણે 44 કરોડ નેનો યુરિયા બોટલનું પણ ઉત્પાદન કરશું. આવી નેનો યુરિયા બોટલ છે, બરાબર, એ આપણે કેટલી ઉત્પાદન કરશું? એનું 44 કરોડ જેટલી નેનો યુરિયા બોટલનું ઉત્પાદન કરશું. આ એકચ્યુઅલમાં નેનો યુરિયા લિક્વિડ છે, લિક્વિડ સ્વરૂપે હોય છે. બરાબર, અને આ 44 કરોડ નેનો યુરિયા બોટલ છે એ કેટલા નોર્મલ યુરિયાના બરાબર થશે? તો કે 200 લાખ ટન નોર્મલ યુરિયાના બરાબર થશે. તો 320 તો પહેલા આપણે પહોંચાડી દઈશું 2025 સુધીમાં, આ ઉપરાંત વધારાના 200, એટલે આપણે કેટલું ઉત્પાદન કરશું? તો કે 520 લાખ ટન જેટલું યુરિયાનું ઉત્પાદન કરશું. બરાબર, ખ્યાલ આવી ગયો? તો જેટલી રિક્વાયરમેન્ટ છે એના કરતા પણ વધારે આપણે યુરિયાનું ઉત્પાદન કરશું, અને બની શકે તો એક્સપોર્ટ પણ તમને 2025 સુધીમાં યુરિયાનું ભારતમાંથી જોવા મળશે. બરાબર, હવે
આ નેનો યુરિયા ટેકનોલોજી છે કોણે વિકસિત કરી એવું પૂછે તો ઇફકોએ વિકસિત કરેલી છે, અને આ નેનો યુરિયા માટેનો જે સૌથી પહેલો પ્લાન્ટ છે એ ક્યાં લગાવેલો એક ક્વેશ્ચન એવો પૂછે. આ અગાઉ આપણે ઓલરેડી વાત કરી લીધી છે, જે મારા કરંટ અફેર રેગ્યુલર જોતા હશે બરાબર એ લોકોને ખ્યાલ હશે, જે નોર્મલ યુરિયા હોય છે બરાબર એમાંથી છોડવાઓ કેટલું કન્ઝ્યુમ્પશન કરી શકે છે, લગભગ 25-30% જેટલું છે કન્ઝપ્શન કરી શકે, બાકીનું યુરિયા વેસ્ટ જાય બરાબર, એનાથી જમીનના પ્રદૂષણ થાય, પાણીના પ્રદૂષણ થાય, એવા બધા પણ પ્રોબ્લેમો થાય. પણ આ નેનો યુરિયા લિક્વિડ છે બરાબર, એ જેટલું આપણે યુઝ કરીએ એનું 80-85% જેટલું છે છોડવાઓ કન્ઝ્યુમ કરી લેશે બરાબર. તો આ એનું મોટો બેનિફિટ છે. અને આ નેનો યુરિયા લિક્વિડ ઉત્પાદન કરનાર આપણો દેશ ભારત પહેલો દેશ છે બરાબર, અને આનો પ્લાન્ટ લાગ્યો છે ગુજરાતના ગાંધીનગરમાં કલ્લોલ ખાતે. આટલી માહિતી આમાંથી યાદ રાખશું, અગાઉ આપણે ઓલરેડી એક વિડીયોમાં ડિસ્કસ કરેલું છે આના વિશે, રેગ્યુલર જોતા હશે એને ખ્યાલ હશે. હવે વાત કરું ઇફકોની. ઇફકોનું પૂરું નામ પૂછે ઘણી વખત પરીક્ષામાં, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, આ ઇફકોનું પૂરું નામ છે. આની સ્થાપના 3 નવેમ્બર 1967 થયેલી. હાલમાં ચેરમેન દિલીપ સંઘાણી છે અને મુખ્ય મથક એનું નવી દિલ્હીમાં આવેલું છે. ચાલો એના પછીનો આ પણ ક્વેશ્ચન અગત્યનો છે, આના વિશે પણ આપણે અગાઉ એક વખત વાત કરેલી છે. ક્વેશ્ચન એવો છે, હાલમાં જ દિલ્હી નગર નિયમ સોરી દિલ્હી નગર નિગમ સંશોધન અધિનિયમ 2022, આ અધિનિયમ પ્રમાણે દિલ્હી નગરપાલિકામાં વધુમાં વધુ કેટલા વોર્ડ રાખી શકાશે? તો નવો સંશોધન આવ્યો છે દિલ્હી નગર નિયમ અધિનિયમની અંદર, સંશોધન અધિનિયમમાં. તો આ અધિનિયમ પ્રમાણે છે દિલ્હીની અંદર વધુમાં વધુ કેટલા વોર્ડ રાખી શકાશે? વધુમાં વધુ 250 વોર્ડ રાખી શકાશે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ દિલ્હી નગર નિગમ સંશોધન અધિનિયમ 2022 પ્રમાણે છે દિલ્હી નગરપાલિકામાં વધુમાં વધુ વોર્ડની સંખ્યા 250 નિશ્ચિત કરવામાં આવી છે. મેક્સિમમ કેટલી રાખી શકાશે? 250. જો અગાઉ તમને ખ્યાલ હોય તો આ અધિનિયમ પ્રમાણે છે દિલ્હી નગરપાલિકા છે પહેલા શું હતું, 3 ભાગમાં વહેંચાયેલી હતી. દિલ્હીની નગરપાલિકા છે 3 ભાગની અંદર વહેંચાયેલી હતી, જેમાં ઈસ્ટ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, આ 3 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહેંચાયેલું હતું આખું દિલ્હી. હવે આ ત્રણેયનું મર્જર કરી માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે અને આનું નામ શું રાખવામાં આવ્યું છે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર. તો આ ટાઈપના બદલાવ આમાં કરવામાં આવેલા છે. બાકી દિલ્હી વિશે થોડુંક તમને અહીંયા રિવિઝન કરાવી દઉં. મિશન બુનિયાદ દિલ્હી હમણાં શરૂ કરેલું હતું. વિશ્વનું સૌથી પહેલું એરપોર્ટ હાલમાં જ બનેલું દિલ્હી એરપોર્ટ, જે હાઇડ્રો અને સોલાર પાવરથી ચાલતું એરપોર્ટ બનેલું છે બરાબર. અને બાકી મિશન કુશળકર્મી શરૂ કરેલું હતું કન્સ્ટ્રક્શન વર્કર માટે દિલ્હીની સરકારે. ઈ વેસ્ટ ઇકો પાર્કનું નિર્માણ પણ દિલ્હીની સરકારે હમણાં જ કરેલું હતું અને દિલ્હીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે, અનિલ બૈજલનું સ્થાન લઈ લીધું છે બરાબર, રિપ્લેસ કરી દીધા છે વિનય કુમાર સક્સેનાએ. તો અનિલ બૈજલની જગ્યાએ કોણ આવ્યું છે, વિનય કુમાર સક્સેના, દિલ્હીના નવા લેફ્ટનન્ટ જનરલ બન્યા છે. તો આટલું દિલ્હી વિશે આમાંથી યાદ રાખીશું. છેલ્લા હમણાં જ 1 મહિનામાં ચર્ચામાં રહેલા, 1-2 મહિનામાં ચર્ચામાં રહેલા ટોપિક છે દિલ્હી વિશે. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, PHDCCI એમના દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત ઇન્ટરનેશનલ ઇકોનોમિક રેઝિલિયન્સ 2022ની રેન્કિંગમાં કેટલામાં સ્થાન ઉપર છે? તો હમણાં જ આ રેન્કિંગ જાહેર કરવામાં આવેલી છે બરાબર, અને આ રેન્કિંગ છે બરાબર એમાં ભારતનું સ્થાન છે એ બીજું છે, કેટલામાં છે, બીજા ક્રમ ઉપર છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ આ PHCCI દ્વારા જેનું પૂરું નામ થાય, PhD ચેમ્બરનું પૂરું નામ શું થાય, PhD નું પૂરું નામ શું થાય, એમાં PhD નું પૂરું નામમાં પી માં આવે પ્રોગ્રેસ, એચ માં આવે હાર્મોની અને ડી માં આવે ડેવલપમેન્ટ બરાબર. અને બાકી આ એનું પૂરું નામ છે પ્રોગ્રેસ હાર્મોની ડેવલપમેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બરાબર. તો આટલું આમાંથી યાદ રાખશું. અને આ જે PHDCCI ની રેન્કિંગ છે બરાબર, આ કયા રિપોર્ટ પ્રમાણે જાહેર કરવામાં આવેલી છે? આ એક રિપોર્ટ એમણે પબ્લિશ કરેલો હતો, પ્રી એન્ડ પોસ્ટ કોવિડ ઇકોનોમિક ડાયનેમિક ઓફ લીડિંગ ઇકોનોમીસ. હવે આ રિપોર્ટ કેવા શું માંગે છે પહેલા એ સમજો. તો COVID-19ની જે મહામારી આવેલી હતી, આ COVID-19ની મહામારીમાં ઘણા બધા એવા દેશો છે જેની ઇકોનોમી છે સાવ ક્રેશ કરી ગઈ. તો આ બધા દેશોની, વિશ્વના બધા દેશોની કમ્પેર કરીએ આપણે, તો એની સામે ભારતની જે ઇકોનોમી છે, અર્થવ્યવસ્થા છે બરાબર, એ ખૂબ જ ઝડપી ઉપર આવી છે બરાબર, અને અત્યારે બીજા બધા દેશોની કમ્પેરમાં ખૂબ જ સારી સ્થિતિ છે બરાબર. આ રેન્કિંગ એવું દર્શાવે છે. તો મેઇનલી COVID-19ની પરિસ્થિતિમાં
કયા કયા દેશોની ઇકોનોમીની હાલત કેવી છે એના આધારે છે આ રેન્કિંગ આપવામાં આવેલી છે. ઇન્ટરનેશનલ ઇકોનોમી રેઝિલિયન્સ એટલે કોવિડ 19 સામે કયા દેશોની અર્થવ્યવસ્થાએ સારો પરફોર્મન્સ આપેલું છે. ભારત એમાં બીજા સ્થાને છે. પહેલા સ્થાન ઉપર બે દેશોને સ્થાન મળેલું છે જેમાં કેનેડા અને જર્મની આ બે દેશોનો સમાવેશ થાય છે. ત્રીજા સ્થાન ઉપર ચીન છે. પહેલા સ્થાન ઉપર કેનેડા જર્મની, ત્રીજા સ્થાન ઉપર ચીન અને બીજા સ્થાન ઉપર આપણો દેશ ભારત છે. બરાબર, આટલું ક્લિયર અહીં સુધી? તો જીપીએસસી જેવી પરીક્ષામાં પણ તમે આટલું કરીને જશો તો આમાંથી તમે ક્વેશ્ચન કરી શકશો. વાક્યવાળા ક્વેશ્ચન આપશે તો પણ આટલામાંથી જ આપશે. ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વના સૌથી વધુ વૃદ્ધ વાઘ છે એનું નિધન થયું છે હાલમાં જ, કયા રાજ્યમાં થયું છે? ક્વેશ્ચન બોલ. તો વિશ્વનો સૌથી વૃદ્ધ વાઘ હાલમાં જ અવસાન પામ્યો છે, આ પશ્ચિમ બંગાળમાં થયું છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. નોર્મલી વાઘની એજ કેટલી હોય? 18 વર્ષ સુધી જીવે. પણ આ વાઘ છે કેટલું જીવી ગયો? આ વાઘ છે 25 વર્ષ અને 10 મહિના જેટલું જીવી ગયું છે. તો હાલમાં જ આ વિશ્વનો સૌથી વૃદ્ધ વાઘ છે જેનું મૃત્યુ હાલમાં પશ્ચિમ બંગાળમાં થઈ ગયું છે. અને સામાન્ય રીતે વાઘની એજ છે 18 વર્ષ હોય, પણ આ વાઘ છે 25 વર્ષ અને 10 મહિના જેટલું જીવન જીવી ગયો છે. વાઘનું નામ પણ હતું પ્રશ્નમાં, વાઘનું નામ પણ પૂછી શકે તમને પરીક્ષામાં. યાદ રાખજો વાઘનું નામ શું હતું? રાજા. રાજા નામનો વાઘ હતો. અને આ પશ્ચિમ બંગાળમાં કઈ જગ્યાએ? તો અલીપુર દ્વારા નામની એક જગ્યા છે, જિલ્લો છે ત્યાં પશ્ચિમ બંગાળમાં. ત્યાં જલદાપારા નેશનલ પાર્ક આવેલો છે. આ જલદાપારા નેશનલ પાર્કના જંગલોમાં આ વાઘને રાખવામાં આવેલો હતો, ત્યાં એનું અવસાન પામેલું છે. આ ઇમેજ જોઉં છો એની જ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કઈ બેંક છે એમણે ભારતીય વાયુસેનાના સૈનિકો માટે રક્ષક પ્લસ યોજના શરૂ કરી છે? તો પંજાબ નેશનલ બેંકે શરૂ કરી છે રક્ષક પ્લસ યોજના. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. પંજાબ નેશનલ બેંક દ્વારા ભારતીય વાયુસેના સૈનિકો છે એના માટે રક્ષક પ્લસ યોજના શરૂ કરવામાં આવેલ છે. શું છે આ યોજના? ભારતીય વાયુસેના સૈનિકોને ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપશે, ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપશે, 75,000 થી લઈને 3 લાખ સુધીનો ઓવરડ્રાફ્ટ આપશે. વાયુસેનાની સૈનિકો છે તો એનું હવાઈ દુર્ઘટનામાં જો આકસ્મિક મૃત્યુ થાય તો 1 કરોડનું કવચ આપવામાં આવશે, અને કોઈ આકસ્મિક કારણોથી મૃત્યુ થાય તો 50 લાખનું કવર આપવામાં આવશે. તો એટલી બધી ફેસિલિટી મળે છે આ રક્ષક પ્લસ યોજના અંદર, અને આ પંજાબ નેશનલ બેંકની યોજના છે. ચાલો આ પણ અગત્યનો પોઈન્ટ છે, હાલમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે? આવા બધા પ્રશ્નો છે ને જીપીએસસીમાં બહુ જ પૂછે છે, બરાબર. અને તમે મારા વિડીયો જોવા હોય તો જોજો, પાસ્ટમાં પાસ્ટ પેપરની અંદર છે જીપીએસસીમાં કેટલું પૂછાયેલું, બરાબર. આવા મેં પ્રૂફ સાથે વિડીયો મૂકેલા છે, બરાબર. તો એ પણ તમારે સોલ્યુશન જોવા હોય તો તમે જોઈ શકો છો, આપણી ચેનલમાં પણ તમને મળી જશે. અથવા તો તમે સર્ચ કરશો ખાલી જીપીએસસી ડીવાયએસઓ પેપર સોલ્યુશન બાય સ્ટાર એજ્યુકેશન, તો પણ તમને આ બધા તમને વિડીયો છે તમને મળી જશે. તો પાસ્ટ જેટલી પણ જીપીએસસી લેવલની પરીક્ષા હોય છે મોસ્ટલી 4-5 પ્રશ્નોને બાદ કરીને બધા કરંટ અફેર આપણામાંથી હોય છે, બરાબર. જેવા સેન્ટેન્સવાળા જે ક્વેશ્ચન પૂછે છે એ પણ બધું કવર થઈ જાય છે એમાં, ઓકે. તો તમે પૂરેપૂરો ટ્રસ્ટ રાખી શકો છો કરંટ અફેરમાં. બિન સચિવાલયની પરીક્ષામાં પણ મોસ્ટલી 2-4 પ્રશ્નોને બાદ કરીને બધું આપણામાંથી હતું, બરાબર. તો એક્ઝામિનર કેવા ક્વેશ્ચન કાઢી શકે? પૂરો મને અત્યારે 4-5 વર્ષમાં પૂરેપૂરો એક્સપિરિયન્સ છે, બરાબર. એક્ઝામિનર જે રીતે વિચારે છે, બરાબર, તો એવા જ ક્વેશ્ચન હું તમારા માટે સેટ કરવાનો પૂરો પ્રયત્ન કરું. હવે આગળ વધશું ક્વેશ્ચનમાં. હાલમાં જાહેર થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારત કયા વર્ષ સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે? આ બની જશે 2023 સુધીમાં, આવનારા 1 વર્ષમાં જ બની જશે. ચીનથી આપણી પોપ્યુલેશન આગળ નીકળી જશે. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ છે આ સંયુક્ત રાષ્ટ્રે જાહેર કરેલો છે. રિપોર્ટ કયો હતો? વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ સંયુક્ત રાષ્ટ્રે જાહેર કરેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. આ રિપોર્ટ એવું કહે છે કે 2023 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. અને હાલની વાત કરું 2022ની, બરાબર, તો આ રિપોર્ટનું 27મું સંસ્કરણ છે. અને હાલમાં ચીનની વસ્તી 142.6 કરોડ છે, અને ભારતની વસ્તી આ રિપોર્ટ પ્રમાણે 141.2 કરોડ જેટલી છે, બરાબર. તો ભારત આવનારા 1 વર્ષમાં ચીનથી વસ્તીમાં આગળ નીકળી જશે, અને 2050 સુધીમાં ભારતની વસ્તી કેટલી થઈ જશે? આ રિપોર્ટ એવું કહે છે ભારતની વસ્તી 2050 સુધીમાં 166.8 કરોડ જેટલી થઈ જશે. ચાલો એના પછી આગળ વધશું. હાલમાં ભારતનો ત્રીજો પાવર એક્સચેન્જ હાલમાં લોન્ચ થયો છે, એનું નામ જણાવો. તો ત્રીજો પાવર એક્સચેન્જ છે હાલમાં જ લોન્ચ કરવામાં આવેલો છે, એનું નામ છે હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ લિમિટેડ. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ ત્રીજો પાવર એક્સચેન્જ લોન્ચ કરવામાં આવેલો છે, અને એનું નામ છે હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ લિમિટેડ. અન્ય બે કયા છે? તો એક છે ઇન્ડિયા એનર્જી એક્સચેન્જ લિમિટેડ, અને બીજો છે પાવર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ બે હાલમાં છે, અને ત્રીજો હવે લોન્ચ થયો છે. હાલમાં જ અર્જુન બબુતા
એમણે ભારતને આઈએસએફ શૂટિંગ વર્લ્ડ કપ છે એમાં કયા માટે લપાવેલો છે. આનું આયોજન હાલમાં જ થયેલું છે અને આ આ સ્પર્ધાની અંદર છે અર્જુન બબુતાએ ગોલ્ડ મેડલ ભારતને અપાવેલો છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. સૌથી પહેલો ગોલ્ડ મેડલ છે આ સ્પર્ધાની અંદર. હજી તો આ ઇવેન્ટ શરૂ થઈ છે, જ્યારે આખી ઇવેન્ટ પૂરી થશે ત્યારે તમને ભારતે કેટલા મેડલ જીતવેલા અને મેડલ મેડલ ટેબલની અંદર ભારતનું સ્થાન કેટલાનું છે, પહેલું સ્થાન કોનું છે, આવા બધા અગત્યના પોઈન્ટ હોય જે પરીક્ષામાં પૂછાતા છે. તો હજી તો પહેલો જ મેડલ છે આપણો. અર્જુન બબુતાએ આ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવેલો છે. દક્ષિણ કોરિયામાં આનું આયોજન થયેલું છે અને બાકી આઈએસએસ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, મુખ્ય મથક આવેલું છે જર્મનીના મ્યુનિક શહેરમાં. ચલો એક ક્વેશ્ચન તમે મને કહેશો, આ આઈએસએસએફ છે એનું મુખ્ય મથક તો જર્મનીના મ્યુનિક શહેરમાં છે, પણ આની સ્થાપના ક્યારે થઈ એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં. ઇન્ટરનેશનલ મૂન ડે આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ઇન્ટરનેશનલ મૂન ડે ની ઉજવણી હાલમાં થઈ 20 જુલાઈએ. ઓપ્શન બી આપણો આન્સર થશે. હવે આવા બધા દિવસો છે ને બહુ પૂછે, કેમ કે શું કામ આ દિવસ આ વર્ષે સૌથી પહેલી વખત ઉજવાયેલો, 2022માં આ દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. હજી ડિસેમ્બર 21માં તો પ્રસ્તાવ પસાર થયો હતો 20 જુલાઈએ ઉજવશું એવો, બરાબર. અને 20 જુલાઈ ઉજવવાનું હોય તો 21માં તો 20 જુલાઈ જતી રહી, ડિસેમ્બર મહિનો હતો એટલે. તો સૌથી પહેલો ક્યારે ઉજવાય? 2022માં જ ઉજવાશે. તો આ વખતે 2022માં સૌથી પહેલી વખત આ ઇન્ટરનેશનલ મૂન ડે ઉજવાયેલો છે. નાની મેઇન ઇવેન્ટનું આયોજન કર્યું છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર આઉટર સ્પેસ અફેર, એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. અને બાકી ચંદ્ર ઉપર પગ મૂકનાર સૌથી પહેલા વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. આ પણ યાદ રાખીશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ હરિયાણાના 94 વર્ષના ભગવાની દેવી ડાંગર છે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ 2022માં ભારતને કુલ કેટલા મેડલ અપાવેલા? તો હાલમાં જ વર્લ્ડ માસ્ટર એથ્લેટિક 2022 આ ઇવેન્ટમાં કુલ 3 મેડલ છે ભારતને અપાવેલા એમણે. ઓપ્શન ડી આપણો આન્સર થશે, જેમાં એક હતો ગોલ્ડ મેડલ અને એક 2 હતા બ્રોન્ઝ મેડલ. આવી રીતે કુલ 3 મેડલ છે ભારતને અપાવેલા હરિયાણાના 94 વર્ષના એક મહિલાએ, બરાબર. 94 વર્ષની ઉંમરે જો કોઈ ગોલ્ડ મેડલ લાવી શકતું હોય, બરાબર, તો તમે એક 25 થી લઈને 35 વર્ષની ઉંમર સુધીમાં એક પરીક્ષા તમારાથી પાસ ના થઈ શકે, તો ખૂબ જ મોટિવેશન લેવાની જરૂર છે એમનામાંથી તમારે બધાએ. તો હરિયાણાના 94 વર્ષના ભગવાનની દેવી ડાંગર છે કુલ 3 મેડલ મેળવી લાવે છે એથ્લેટિક્સમાં. એ પણ એવી તેવી ઇવેન્ટ નહીં, એથ્લેટિક્સની અંદર છે ભારતને 3 મેડલ અપાવેલા છે, 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ. સ્પર્ધાનું આયોજન થયેલું હતું ફિનલેન્ડના ટમ્પેર ખાતે. ક્યાં થયેલું હતું? ફિનલેન્ડના ટમ્પેર ખાતે. તો આ પણ યાદ રાખશું, ઇવેન્ટનું આયોજન ક્યાં થતું એવું પણ પૂછે તો ફિનલેન્ડના ટમ્પેર ખાતે. ઓકે, તો આટલા અગત્યના પોઈન્ટ છે જે આમાંથી તમે યાદ રાખીશું. ચાલો એના પછી વાત કરશું ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં અમેરિકાની જી ઇનોવેશન નામની કંપની છે એણે ભારતના કયા શહેરમાં પોતાની 5G ઇનોવેશન લેબની શરૂઆત કરી છે? તો આ કરેલી છે બેંગ્લોર ખાતે. તો આન્સર આવશે બેંગ્લોર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ કઈ સંસ્થા દ્વારા સિસ્ટમેટિક રિસ્ક સર્વે જાહેર કરવામાં આવ્યું છે? આ સૌથી પહેલી વખત RBI જાહેર કરેલું છે. તો આન્સર આવશે RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેના અત્યારે ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. હાલમાં જ ડેટા એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ એગ્રીકલ્ચર આ માટે UNDP અને ભારતના કયા રાજ્ય વચ્ચે કરાર કરવામાં આવેલા છે? તો DICRA આના માટે UNDP અને ભારતના તેલંગાણા રાજ્ય વચ્ચે કરાર થયેલો છે. તો આન્સર આવશે તેલંગાણા. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ છે, ત્યાંનો રાજ્યપાલ કોણ છે? તમિલિસાઈ સુંદરરાજન. હાલમાં જ ક્લાઇમેટ ચેન્જ પ્રસ્તાવ ફિટ ફોર 55 કોના દ્વારા જાહેર કરવામાં આવેલો છે? તો આ જાહેર કરવામાં આવેલો છે યુરોપીય સંઘ દ્વારા. શું કે છે આ ફિટ ફોર 55? 2030 સુધીમાં ગ્રીન હાઉસ ગેસ જે છે, બરાબર, એમાં 55% તે લોકો ઘટાડો કરી દેશે અને 100% ઘટાડો કયા વર્ષ સુધીમાં કરી દેશે? 2035 સુધીમાં. તો GPSC માં આવા જે લક્ષ્યાંક વાળા હોય ને એવા બધા ક્વેશ્ચન છે, 1 થી 2 તો તમને જોવા મળશે, મિનિમમ 2 ક્વેશ્ચન તો આવા તમને જોવા મળશે. તે GPSC નો કોઈ પણ પેપર લઈ લેશો, આવા લક્ષ્યાંક વાળા તમને 1 થી 2 પ્રશ્નો તો તમને એમાં જોવા મળશે જ. તો આવું બધું છે તમારા પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, એટલા માટે અવારનવાર રિવાઇઝ પણ ઘણી વખત કરાવતો છું આવા બધા લક્ષ્યાંક વાળા પોઈન્ટ છે, બરાબર. તો સમાપ્ત કરશું આ 21 જુલાઈનો વિડીયો. મળશું આવતીકાલે 22 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.